સમગ્ર રાજ્યભરમાં લંપી વાયરસનું નામ સાંભળીને ગાયોમાં આ રોગ ખૂબ જ પ્રસરી રહ્યો, જેને લઈને અનેક ગાયોના મોત દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સહિતના વિસ્તારોમાં નિપજી ચૂક્યા છે. ત્યારે હવે મધ્ય ગુજરાત એવા આણંદ જિલ્લાના આકલવ તાલુકાના મુંજકુવા ગામે પણ લંપી વાયરસ ફેલાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમૂલ ડેરી દ્વારા આણંદ દ્વારા ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ પર ગોઠવી દેવામાં આવી રહી છે. આ વાયરસને કાબૂ કરી લેવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક આગેવાનોએ ડોક્ટરની મદદ પણ લેવામાં આવી છે. ઉપરાંત ગામના પૂર્વ સરપંચ શ્રી મનુભાઈ પઢિયાર દ્વારા સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્યમથી પણ જાણકારી આપવામાં આવી રહી છે કે લંપી વાયરસથી બચાવવા માટે ગાયોમાં કેવી રીતે તેમને અલગ રાખવી અને તેમને કેવી રીતે બચાવવી, તેમને કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ મળી રહે તે પ્રકારનો ખોરાક આપવો, વિવિધ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આમ આકલવ તાલુકાના મુંજકુવા ગામે પણ લંપી વાયરસ ફેલાતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે અમૂલ ડેરી આણંદ દ્વારા ડોક્ટરની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને સ્ટેન્ડ બાય સ્ટેન્ડ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડોક્ટરોની મદદ પણ હવે લેવામાં આવી રહી છે. આ રોગને રોગપ્રતિકારક શક્તિ મળી રહે તેવા પ્રયાસો ગ્રામજનો ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુંજકુવા ગામમાં લંપી વાયરસ ફેલાયો છે એના સંદર્ભે મુંજકુવા ગામમાં વાયરસ મારી પોતાની ગાયને થયો છે. અમૂલની વિઝિટ કરાવતા તેને ઘણો આરામ થઈ ગયો છે અને અત્યારે મટી પણ ગયો છે. અને આયુર્વેદિક દવા હદ્દર મીઠું કારી મરી અને ગોળ ચારે વસ્તુ ભેગી કરીને તેને ખવડાવવાથી ઘણો આરામ થઈ જાય છે.